નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અશ્વમેઘ વિદ્યાલય કિલ્લાપાડી. હું સેજલ ઠાકોર. આજે આપણે ભણીશું ધોરણ 8 સંસ્કૃત. એમાં ચેપ્ટર છે આપણું વંદના. તો મિત્રો, આપણા ઘરે કોઈ શુભ કાર્ય કરવાના હોઈએ છીએ તો આપણે આપણા કુળદેવી કુળદેવતા કે આપણા ઈષ્ટ દેવતાને પ્રણામ કરીએ છીએ, વંદન કરીએ છીએ કે યાદ કરીએ છીએ. એવી જ રીતે આપણે ધોરણ 8 માં અભ્યાસ કરતા પહેલા આપણો એક ટોપિક આપેલો છે વંદના. તો આપણે આપણી જે વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી છે સરસ્વતી, એને વંદન કરવાના છે. તો ચાલો આપણે બોર્ડ ઉપર જે આ બે શ્લોક લખેલા છે એ બે શ્લોકના શબ્દાર્થ સાથે ભાષાંતર શીખીએ. શ્લોક નંબર 1. જય જય હે ભગવતી સુર ભારતી, તવ ચરણો પ્રેમા મહ નાદ બ્રહ્મહૈ જય વાગીશ્વરી શરણમ તે ગચ્છા મહ. આવી જ રીતે તમારે પણ મારી સાથે શ્લોક ગાવાનો છે. જય જય હે ભગવતી સુર ભારતી. સુર ભારતીનો અર્થ થાય છે દેવી સરસ્વતી. જય જય હે ભગવતી સુર ભારતી. હે દેવી સરસ્વતી, તારી જય હો, તારી જય હો. તવ ચરણો પ્રણમામઃ, તવ એટલે તારા. ચરણો, ચરણ એટલે પગ, ચરણો એટલે કે પગમાં, પ્રણમામઃ એટલે કે પ્રણામ કરીએ છીએ. તારા ચરણોમાં પ્રણામ કરીએ છીએ. નાદ બ્રહ્મમયી જય વાગીશ્વરી. નાદ બ્રહ્મમયી હે દેવી, વાગીશ્વરી એટલે કે વાણીની દેવી. નાદ બ્રહ્મમયી વાણીની દેવી, તારી જય હો. શરણમ તે ગચ્છામઃ, શરણમ એટલે કે શરણમાં અને ગચ્છામઃ એટલે કે જઈએ છીએ. તે એટલે કે તારા. હવે આખા શ્લોકનો અનુવાદ જોઈ જઈએ. હે દેવી સરસ્વતી, હે ભગવતી સરસ્વતી, તારી જય હો, તારી જય હો. અમે તારા ચરણોમાં પ્રણામ કરીએ છીએ. હે નાદ બ્રહ્મયુક્ત વાણીની દેવી, તારી જય હો. અમે તારા શરણમાં જઈએ છીએ. આ રીતે શ્લોક પૂર્તિ માટે શ્લોક તૈયાર કરવાનો છે. પછી શબ્દાર્થ તૈયાર કરવાના છે. શબ્દાર્થમાં પણ ગુજરાતીનો સંસ્કૃત પૂછી શકાય, સંસ્કૃત શબ્દનો ગુજરાતી અર્થ પૂછી શકાય, અને ત્યાર પછી તમારે એનું ભાષાંતર તૈયાર કરવાનું. હવે બીજો શ્લોક છે, મારી સાથે તમારે ગાવાનો છે. ત્વમસ્મિ શરણ્યા ત્રિભુવન ધન્યા સુર મુનિ વંદિત ચરણા નવ રસ મધુરા કવિતા મુખરા સ્મિત રુચિ રુચિરાભરણા. ત્વમસ્મિ શરણ્યા, ત્વમસ્મિ
છે એટલે કે તારા શરણ શરણી એટલે કે શરણ્ય વમસી એટલે તારા ત્રિભુવન ધન્યા ત્રિભુવન એટલે ત્રણ ભુવન ત્રણ ભુવન એટલે શું તો એક સ્વર્ગલોક એક મૃત્યુલોક અને એક પાતાળલોક એટલે એને ત્રણ ભુવન કહેવામાં આવે છે સૂર્ય મુનિ વંદિત ચરણા સૂર્ય મુનિ એટલે ઋષિ મુનિઓ વંદિત ચરણા એટલે કે વંદન કરીએ છીએ નવરસ નવરસ એટલે નવ રસ મિત્રો નવરસ એટલે કાવ્ય સાહિત્યમાં રસોનું વર્ણન કરેલું છે આ નવરસ કયા કયા છે તો એક છે શૃંગાર રસ વીર રસ કરુણ રસ અદ્ભુત રસ હાસ્ય રસ ભયાનક રસ બીભત્સ રસ રૌદ્ર રસ અને શાંત રસ આ નવ રસોની વાત કરવામાં આવી છે નવ રસ મધુરા કવિતા મુખરા મુખરા એટલે શું તો વાચાળ શબ્દ થાય છે એનો અર્થ મુખરાનો અર્થ થાય છે વાચાળ અથવા તો બોલકી સ્મિત રુચિ રુચિરાભરણ રુચિરાભરણનો અર્થ થાય છે આભૂષણો વાળી ભાષાંતર તૈયાર કરવાના અને લખવાના રહેશે થેન્ક યુ